હેલો, કેમ છો મારા વાલા વિદ્યાર્થી મિત્રો. આજે આપણે જોશું સ્ટાન્ડર્ડ 10 મેથ્સ ચેપ્ટર 4 દ્વિઘાત સમીકરણની અંદર પૂર્ણવર્ગની રીતે ઉકેલ. તો પૂર્ણવર્ગની રીતે ઉકેલની અંદર આપણે જોઈશું કે કોઈ પણ દ્વિઘાત સમીકરણમાં ક્યાં યોગ્ય પદ, જે અચળ પદ છે, જે ઉમેરીને અથવા તો બાદ કરીને સમીકરણને આપણે એક્સ પ્લસ ઓર માઇનસ એ હોલ સ્ક્વેર માઇનસ બી સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ ઝીરો સ્વરૂપે લાવીશું. એનો મતલબ કે બીને આ તરફ લઈ ગયો તો પ્લસ બી. આ સ્વરૂપે ફેરવીને આપણે ઉકેલ મેળવવાની જે રીત છે તેને આપણે પૂર્ણવર્ગની રીત કહીશું. ઓકે, તો તેની અંદર સૌથી પહેલાં શું કરશું? તો સમીકરણને પ્રમાણિત સ્વરૂપે લખીશું. પ્રમાણિત સ્વરૂપે લખ્યા બાદ જો અચળ પદ, દાખલા તરીકે પ્રમાણિત સ્વરૂપ એટલે એ એક્સ સ્ક્વેર પ્લસ બી એક્સ પ્લસ સી ઇઝ ઇક્વલ ટુ ઝીરો સ્વરૂપે લખીશું. હવે આ જો અચળ પદ એ જે છે એ જો પૂર્ણવર્ગ ન હોય, એ ઇઝ નોટ ઇક્વલ ટુ વન હોય, તો આપણે એને એ વડે આખા સમીકરણને ભાગી નાખીશું. ત્યાર પછી સમીકરણની અંદર બી અપન ટુ એ હોલ સ્ક્વેર વડે ઉમેરી અને બાદ કરશું અને સમીકરણને આ જ સ્વરૂપે લાવ્યા બાદ આ રીતે આપણે ઉકેલ મેળવીશું. અને આ જે સૂત્ર છે આપણે નેક્સ્ટ વિડીયોમાં જોશું કેવી રીતે આવશે. ઓકે, તો અત્યારે આપણે જોઈએ 4.3 નો ક્વેશ્ચન નંબર 1. જો દાખલો ગણશું તો વધારે ખ્યાલ આવશે, એટલે આપણે પહેલાં જોઈ લઈએ. તો ક્વેશ્ચન 1 છે 2x સ્ક્વેર માઇનસ 7x પ્લસ 3 ઇઝ ઇક્વલ ટુ 0. એને આપણે પૂર્ણવર્ગની રીતે ઉકેલ મેળવવાનો છે. તો સૌથી પહેલાં તો આપણે એ જોશું કે પ્રમાણિત સ્વરૂપે છે એટલે એ એક્સ સ્ક્વેર પ્લસ બી એક્સ પ્લસ સી ઇઝ ઇક્વલ ટુ 0 સ્વરૂપે લખીશું. તો પ્રમાણિત સ્વરૂપે છે જ, એ એક્સ સ્ક્વેર પ્લસ બી એક્સ પ્લસ સી ઇઝ ઇક્વલ ટુ 0. હવે આપણે જોશું આ એ એક્સ સ્ક્વેર મતલબ એક્સ સ્ક્વેરનો સહગુણક જે છે તે પૂર્ણવર્ગ નથી. એટલે આપણે શું કીધું, પહેલા પ્રમાણિત સ્વરૂપે લાવીશું. તો આ પ્રમાણિત સ્વરૂપે છે. ત્યારબાદ એ ઇઝ નોટ ઇક્વલ ટુ વન હોય તો એ વડે ભાગીશું. આપણે સમીકરણને એ વડે ભાગીશું. ચાલો, અહીંયા એ એટલે કેટલા છે? 2. તો આખા સમીકરણને આપણે 2 વડે ભાગીશું. એટલે લખી દે, સમીકરણને 2 વડે ભાગતા. જો આ પૂર્ણવર્ગ હતે તો આપણે એને ભાગવાની કોઈ જરૂર નથી. ત્રિપદી આપણે ભણી ગયેલા છે, એક્સ સ્ક્વેર પ્લસ ઓર માઇનસ 2ab પ્લસ બી સ્ક્વેર. તો તેનો અવયવ શું પડશે? એક્સ પ્લસ ઓર માઇનસ બી હોલ સ્ક્વેર. આ રીતે આપણે સમીકરણને ફેરવવાનું છે, પૂર્ણવર્ગ બનાવવાનો છે. ઓકે, જોઈ લઈએ. સમીકરણને 2 વડે ભાગતા, ચલો 2 વડે ભાગો એટલે 2x સ્ક્વેર ના છેદમાં 2 માઇનસ 7 પણ 2x પ્લસ 3/2 ઇઝ ઇક્વલ ટુ 0. ચાલો 2 અને 2 જશે એટલે તમારું સમીકરણ કયું થશે? એક્સ સ્ક્વેર માઇનસ 7/2x પ્લસ 3/2 ઇઝ ઇક્વલ ટુ 0. હવે આપણે શું કીધું, થર્ડ સ્ટેપ કયો કરવાનો છે? બી અપોન 2a આખાનો સ્ક્વેર વડે ઉમેરવાનો અને બાદ કરવાનો. મતલબ આ જે અંતિમ પદ છે, અહીંયા ફર્સ્ટ સેકન્ડ અને ત્રીજું પદ પૂર્ણવર્ગ નથી, આપણે એને પૂર્ણવર્ગ કરવા માટે બી અપન ટુ એ હોલ સ્ક્વેર એને પ્લસ કરીશું અને માઇનસ કરીશું એટલે તમારું જે સમીકરણ છે તે સચવાયેલું રહેશે. ઓકે, જોઈએ. ચાલો, બી અપન ટુ એ બી કેટલા છે અહીંયા? આપણે આ એ, આ બી અને આ સી. જો એ એક્સ સ્ક્વેર પ્લસ બી એક્સ પ્લસ સી એટલે એ ઇઝ ઇક્વલ ટુ 1 છે, બી ઇઝ ઇક્વલ ટુ માઇનસ 7/2 છે અને સી ઇઝ ઇક્વલ ટુ 3/2 છે. તો બી નો સ્ક્વેર, બી એટલે કેટલા છે? માઇનસ 7/2 ના છેદમાં 2a એટલે 2a તો જે છે તે જ થશે અને એ 1 છે, અહીંયા 1 છે. ઓકે, આખાનો સ્ક્વેર એટલે માઇનસ 7/4, આ 2 નીચે જશે એટલે 7/4 હોલ સ્ક્વેર. એનો મતલબ માઇનસ 7નો વર્ગ કેટલો થશે? 49, 7 × 7 = 49 અને 4નો વર્ગ 4 × 16 એટલે 49ના છેદમાં 16. આપણે એકવાર પ્લસ કરીશું, એકવાર માઇનસ, કારણ કે પ્લસ માઇનસ માઇનસ 49ના છેદમાં 16 તો 0 થઈ જશે. એટલે આપણે અહીંયા અંતિમ પદની જગ્યાએ ઉમેરીશું અને બાદ કરીશું એટલે બી અપન ટુ એ હોલ સ્ક્વેરને આપણે ઉમેરીએ છીએ અને બાદ કરીએ છીએ. એટલે અહીંયા
એટલે આપણે શું કરશું, માટે x² -7/2x +49/16 એટલે 49/16. હવે જેને ની ફાવે તો 7/4 લખી દઈ તો પણ ચાલે, 7/4 આખા નો સ્ક્વેર. ઓકે, -49/16 પ્લસ આ તો જે છે તે લખવાનું એટલે +3/2 = 0. ચાલો હવે શું કરશું, ત્રિપદી બનાવશું એટલે a² - y² લખે તો પણ ચાલે, a² - b² તો a - b a + b થશે, a - b a + b. તો એ રીતે આપણે શું કરીશું, અને આને સ્ક્વેર બનાવીશું. કોનો સ્ક્વેર છે યાદ હોય તો x² + or - 2ab + b² આ રીતે લખતા, તો x અહીંયા જે ચિહ્ન હોય તેને અહીંયા મૂકતા હતા, અહીંયાથી આનું વર્ગમૂળ, આનું વર્ગમૂળ b એટલે હોલ સ્ક્વેર, આ રીતે પ્રથમ પદ થશે. ચાલો એના માટે અહીંયાથી માઇનસ કોમન કાઢશું એટલે x² - 7/2x + 49/16 માઇનસ અહીંયાથી કોમન કાઢશું 49/16 માઇનસ કોમન નીકળશે તો આ પ્લસની જગ્યાએ માઇનસ થશે 3/2 = 0. ચાલો જોઈ લો, અહીંયા પેલા લસા લઈને કરી નાખીએ, 16 લસા આવશે એટલે અહીંયા 1 અને અહીંયા 8. જોઈ લઈએ, x² - 7/2x + 49/16 - ચાલો 49 × 1 = 49 -8 × 24 ના છેદમાં લસા 16 છે. ચાલો એટલે x² - 7/2x + 49/16 - ચાલો 49 માંથી 24 જશે એટલે 25 ના છેદમાં 16. ચાલો આ કોનો સ્ક્વેર છે, અહીંયાથી લેશું x, અહીંયાથી માઇનસ એટલે આનું વર્ગમૂળ. હવે આનું વર્ગમૂળ કેટલું થશે, 7/4 લખી દો, હોલ સ્ક્વેર માઇનસ આ કોનો સ્ક્વેર છે = 0 લખ, કમ્પલસરી છે. ઓકે, 25 એ 5 નો સ્ક્વેર છે અને 16 એ 4 નો એટલે આખાનો સ્ક્વેર = 0. ઓકે, હવે આને જે છે b² એને આ તરફ લઈ લઈએ એટલે x - 7/4 = - જે આ તરફ જશે 5/4. હવે આ સ્ક્વેર છે બંને તરફ વર્ગમૂળ લઈ લો એટલે શું થશે, વર્ગમૂળ કરશું, વર્ગમૂળનો મતલબ એક દ્વિતીયાંશ. તો આને વર્ગમૂળમાં નાખીએ, દાખલા તરીકે આપણે જોઈએ 5/4 આને વર્ગમૂળમાં મૂકીએ, આખાનો સ્ક્વેર છે તો 5/4 નો સ્ક્વેર ગુણ્યા સ્ક્વેર રૂટનો મતલબ 1/2 એટલે નીકળી જશે એટલે 5/4 થશે. +or - આપણને ખબર નથી પ્લસ છે કે માઇનસ છે એટલે 7/4 = +or - 5/4 એટલે આને આ તરફ લઈએ એટલે x - 7/4 = 5/4 અથવા આ બાજુ થઈ ગયું x - 7/4 = 5/4 અથવા x - 7/4 = એકવાર પ્લસ લીધું તો એકવાર માઇનસ -5/4 અને આ તરફ લઈ લઈએ. ઓકે, નોટ ડાઉન થઈ ગયું હશે. એટલે x = -7/4 આ તરફ જશે એટલે 5/4 તો છે જ +7/4 એટલે x = લસા 4 જ છે 5 + 7/4 એટલે x = 7 ને 5 12 ના છેદમાં 4 4 તારી 12 એટલે x = 3 મળશે. એ જ રીતે x = કેટલા થશે -5/4 તો છે જ પણ
माइनस सेवन बाय फोर आ तरफ जैसे इतने प्लस सेवन बाय फोर था से इतने एक्स इज इक्वल टू लसा चार अच्छे माइनस फाइव प्लस सेवन अपॉन फोर माटे एक्स इज इक्वल टू पांच ने बे सात इतने टू अपॉन फोर बे दू चार इतने वन अपॉन टू इतने तमारा आंसर सु आवे छे एक्स इज इक्वल टू वन अपॉन इतने पूर्ण वर्ग नी रीते आपने बे उकेल मळे छे कया कया थ्री अने वन बाय टू तो लखी दे समीकरण नो उकेल थ्री अने वन बाय टू छे ओके आपणे बीजी रीते पण करी शकीशुं कंई पण तकलीफ होय तो तमे मने कॉमेंट करीने जणावी शको छो ओके जोईए नेक्स्ट क्वेश्चन नंबर टू टू एक्स स्क्वेर प्लस एक्स माइनस फोर इज इक्वल टू झीरो ने आपणे पूर्ण वर्गनी रीते उकेल मेळवानो छे तो सौ प्रथम एने प्रमाणित स्वरूपे लावीशुं એટલે એ એક્સ સ્ક્વેર પ્લસ બી એક્સ પ્લસ સી આ સ્વરૂપે લખ્યું હવે જોશું કે એ પૂર્ણવર્ગ છે નથી જો પૂર્ણવર્ગની હોય તો એ વડે ભાગી નાખીશું મતલબ બે એ પૂર્ણવર્ગ નથી તો સમીકરણને બે વડે ભાગીશું લખી દો સમીકરણને બે વડે ભાગતા ચાલો માટે ટુ એક્સ સ્ક્વેર અપોન ટુ प्लस एक्स अपन टू माइनस फोर अपन टू इज इक्वल टू झीरो आखा समीकरण ने अपने बे वड़े भागी नाखसु आपणुं समीकरण क्यूँ थे एक्स स्क्वेर प्लस एक्स बाय टू माइनस फोर बाय टू इज इक्वल टू झीरो हवे अहींया अंतिम पद पूर्ण वर्ग नहीं पहली बात तो माइनस ज ना होय आपणे एने अंतिम पद क्यों उमेरशुं बी अपन टू ए होल स्क्वेर चलो बी अहींया केटला छे वन बाय टू जो एक्स नो सहगुणक ए बी छे एक्स नो सहगुणक वन बाय टू छे तो वन बाय टू अपॉन टू एटले टू इंटू ए एक्स स्क्वेर नो सहगुणक वन छे एटले अहींया वन लखीशु आखा नो स्क्वेर चलो बे नीचे जशे एटले एकना छेदमां बे दू चार आखा नो स्क्वेर एटले एकना छेदमां एकनो वर्ग एक चारनो वर्ग सोळ एटले वन अपॉन सिक्सटीन ने एक वार प्लस करीशुं एक वार माइनस करीशुं जोई लो એટલે એક્સ સ્ક્વેર પ્લસ એક્સ અપન ટુ પ્લસ વન અપન સિક્સટીન આ વન અપન સિક્સટીનની જગ્યાએ તમે વન બાય ફોર હોલ સ્ક્વેર લખશો તો પણ ચાલશે માઇનસ વન અપન સિક્સટીન માઇનસ ફોર અપન ટુ ઇઝ ઇક્વલ ટુ ઝીરો ઓકે અને ઉડાડી પણ શકાય નથી ઉડાડતી હું ચલો આ પૂર્ણવર્ગ થઈ ગયું અને આને બનાવશું માઇનસ કોમન કાઢી લેશું માટે એક્સ સ્ક્વેર प्लस एक्स अपन टू प्लस वन अपन सिक्सटीन माइनस कॉमन निकल से शू रह वन अपन सिक्सटीन प्लस फोर अपन टू लसा लेशु सोल लसा आवशे सोल एक सोल आठ दू सोल एटले एक्स एक्स स्क्वेर प्लस एक्स बाय टू प्लस वन अपन सिक्सटीन માઇનસ આઠ ચોક બત્રીસ એટલે એક વત્તા બત્રીસ એક 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 વત્તા આઠ ચોક બત્રીસ ના છેદમાં સોળ ચલો બત્રીસ વત્તા એક એટલે તેત્રીસ થશે તો હું લખી દઉં તેત્રીસ ના છેદમાં સોળ ઓકે જોઈ લઈએ માટે ચલો આ કોનો સ્ક્વેર છે અહીંયાથી વર્ગમૂળ એક્સ સ્ક્વેરનું વર્ગમૂળ એટલે આપણે લેશું એક્સ અહીંયાથી ચિહ્ન એટલે પ્લસ ચાલો એકના છેદમાં સોળ એકોનો વર્ગ છે એકના છેદમાં ચારનો એટલે એનું વર્ગમૂળ વન અપન ફોર હોલ સ્ક્વેર માઇનસ ચાલો ઇઝ ઇક્વલ ટુ ઝીરો બાકી છે લખવાનું લખી દેવું ચાલો તેત્રીસ છે તેત્રીસનું વર્ગમૂળ રૂટ તેત્રીસ ગુણ્યા રૂટ તેત્રીસ એટલે રૂટ તેત્રીસ સોળનું વર્ગમૂળ કેટલું થશે ચાર હોલ સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ ઝીરોને આ તરફ લઈ લઈએ માટે એક્સ પ્લસ વન અપન ફોર હોલ સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ રૂટ તેત્રીસના છેદમાં ચાર આખાનો સ્ક્વેર હવે બંનેને વર્ગમૂળમાં લેશું એટલે શું થશે માટે એક્સ પ્લસ વન અપન ફોર ઇઝ ઇક્વલ ટુ પ્લસ ઓર માઇનસ રૂટ થર્ટી થ્રી અપન ઓકે ફોર જોઈ લઈએ એટલે એકવાર પ્લસ લેશું એકવાર માઇનસ માટે એક્સ ઇઝ ઇક્વલ ટુ સોરી
माटे x प्लस 1 अपन 4 इज इक्वल टू प्लस रूट 33 अपन 4 अथवा x प्लस 1 अपन 4 इज इक्वल टू माइनस रूट 33 अपन 4 थसे। माटे x इज इक्वल टू चलो प्लस छे आ तरफ जसे तो माइनस 1 अपन 4 प्लस रूट 33 अपन 4 એટલે x ઇઝ ઇક્વલ ટુ 4 લસાઅ સરખો જ છે એટલે એક જ વાર લખીશું શું આવશે માઇનસ 1 પ્લસ રૂટ 33 આપણને એક બીજ મળે છે બીજો ઉકેલ જોઈએ અથવા x ઇઝ ઇક્વલ ટુ પ્લસ છે આ તરફ જશે માઇનસ 1 બાય 4 માઇનસ રૂટ 33 અપન 4 લસાઅ સરખો છે માટે x ઇઝ ઇક્વલ ટુ માઇનસ 1 માઇનસ રૂટ 33 અપોન 4 એટલે આપેલ સમીકરણના બીજ માઇનસ 1 પ્લસ રૂટ 33 અપોન 4 માઇનસ 1 માઇનસ રૂટ 33 અપોન 4 આમ બે બીજ મળે છે કંઈ પણ તકલીફ હોય તો કોમેન્ટ બોક્સની અંદર કોમેન્ટ કરી શકો છો અને હા વિડીયો ગમે તો તેને લાઈક કરો જોઈએ નેક્સ્ટ જોઈએ ક્વેશ્ચન 3 4x સ્ક્વેર પ્લસ 4 રૂટ 3x પ્લસ 3 ઇઝ ઇક્વલ ટુ 0 પહેલાં એને પ્રમાણિત સ્વરૂપે ફેરવી દે તો એ તો છે જ ax સ્ક્વેર પ્લસ bx પ્લસ c સ્વરૂપે છે હવે જો અહીંયા x સ્ક્વેરનો સહગુણક એટલે એ પૂર્ણ વર્ગ છે 4 એ 2 નો સ્ક્વેર છે મતલબ આ પૂર્ણ વર્ગ છે પૂર્ણ વર્ગ છે એટલે આપણે આ રીતે કરવાની કોઈ જરૂર નથી આપણે જોઈ લઈએ પૂર્ણ વર્ગ રીતે ax સ્ક્વેર પ્લસ b એ સ્ક્વેર પ્લસ 2ab પ્લસ બી સ્ક્વેરની રીતે અવયવ પડે છે કે નહીં તે જોઈ લઈએ જો સમાધાન થાય છે જો પહેલા પદનો વર્ગ એટલે 2x હોલ સ્ક્વેર પ્લસ 2 ઇન્ટુ પ્રથમ પદ એટલે કે 2x ઇન્ટુ અંતિમ પદ એટલે આ ત્રણકોનો વર્ગ છે રૂટ 3 પ્લસ રૂટ 3 નો સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 0 જોઈ લઈએ 4x સ્ક્વેર પ્લસ 2 દૂ 4 રૂટ 3x થઈ ગયું અને રૂટ 3 નો સ્ક્વેર એટલે 3 ઓકે માટે 2x અહીંયાથી સાઇન લેશું પ્લસ 2x પ્લસ રૂટ 3 હોલ સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 0 માટે 2x પ્લસ રૂટ 3 ઇઝ ઇક્વલ ટુ 0 અથવા 2x પ્લસ રૂટ 3 ઇઝ ઇક્વલ ટુ 0 મતલબ આ બે વાર છે 2x પ્લસ રૂટ 3 2x પ્લસ રૂટ 3 માટે 2x ઇઝ ઇક્વલ ટુ શું થશે પ્લસ રૂટ 3 આ તરફ જશે એટલે માઇનસ રૂટ 3 માટે x ઇઝ ઇક્વલ ટુ માઇનસ રૂટ 3 બાય 2 અહીંયા પણ એ જ આવશે માટે 2x ઇઝ ઇક્વલ ટુ માઇનસ રૂટ 3 માટે x ઇઝ ઇક્વલ ટુ માઇનસ રૂટ 3 બાય 2 એટલે સમીકરણના બે બીજ કયા મળે છે માઇનસ રૂટ 3 બાય 2 અને માઇનસ રૂટ 3 બાય 2 છે ઓકે જોઈએ નેક્સ્ટ ક્વેશ્ચન નંબર 4 2x સ્ક્વેર પ્લસ x પ્લસ 4 ઇઝ ઇક્વલ ટુ 0 પૂર્ણ વર્ગની રીતે ઉકેલ મેળવવા માટે આપણે સૌ પ્રથમ એને પ્રમાણિત સ્વરૂપે ફેરવીશું જે છે ઇઝ ઇક્વલ ટુ 0 સ્વરૂપે છે હવે આપણે શું જોશું x સ્ક્વેરનો સહગુણક પૂર્ણ વર્ગ છે નથી પૂર્ણ વર્ગ નથી તો આપણે એના વડે આખા સમીકરણને ભાગી નાખીશું જોઈ લઈએ માટે 2x સ્ક્વેર એટલે સમીકરણને બે વડે ભાગતા લખી દો સમીકરણને બે વડે ભાગતા ચાલો માટે 2x સ્ક્વેર અપન 2 પ્લસ x નો છેદમાં 2 પ્લસ 4 અપન 2 ઇઝ ઇક્વલ ટુ 0 માટે x સ્ક્વેર પ્લસ x ના છેદમાં 2 પ્લસ 4 ના છેદમાં 2 ઇઝ ઇક્વલ ટુ 0 હવે શું કરીએ આપણે b અપન 2 એ હોલ સ્ક્વેર એટલે આ એક અંતિમ પદ જ છે
તમે અંતિમ પદનું સૂત્ર આગલા ધોરણમાં ભણેલા છો, નહીં ખબર હોય તો સમજાવો. અંતિમ પદ બરાબર મધ્યમ પદનો સ્ક્વેર છેદમાં ચાર ગુણ્યા પ્રથમ પદ. એટલે આપણે પૂર્ણ વર્ગની રીતે અંતિમ પદ મેળવવો હોય તો આ સૂત્ર મૂકતા હતા, તેને આધાર જ છે. એટલે બી અપન ટુ, બી કેટલા છે, વન હાફ છેદમાં ટુ ઇન્ટુ એ, એ કેટલા છે, એક છે, આખાનો સ્ક્વેર એટલે એકના છેદમાં, બે નીચે આવશે એટલે ચાર, આખાનો સ્ક્વેર એટલે એકના છેદમાં સોળ લખી દઈએ. માટે એક્સ સ્ક્વેર પ્લસ એક્સના છેદમાં બે પ્લસ એકના છેદમાં સોળ માઇનસ એકના છેદમાં સોળ, આ ઝીરો થઈ જશે એટલે તમારું સમીકરણ પ્લસ ફોર બાય ટુ સચવાયેલું રહેશે. માટે એક્સ સ્ક્વેર પ્લસ એક્સના છેદમાં બે પ્લસ એકના છેદમાં સોળ માઇનસ, શું થશે અહીંયા, માઇનસ કોમન કાઢશું એટલે એકના છેદમાં સોળ માઇનસ ફોર બાય ટુ, લસા લેશું એટલે આઠ આવશે. એટલે તમારો આન્સર કેટલો આવશે, આઠ ચોક બત્રીસ. ઓકે જોઈ લઈએ, આ કોનો વર્ગ છે, એક્સ પ્લસ એકના છેદમાં ચાર આખાનો સ્ક્વેર, પહેલું પદ સાઈન અંતિમ પદનું વર્ગમૂળ જોવાનું, માઇનસ, ચલો આઠ ચોક બત્રીસ એટલે વન માઇનસ થર્ટી ટુ અપન સિક્સટીન ઇઝ ઇક્વલ ટુ ઝીરો. એક્સ પ્લસ વન બાય ફોર હોલ સ્ક્વેર માઇનસ માઇનસ એકત્રીસ, બત્રીસમાંથી એક જશે એટલે એકત્રીસ, માઇનસ એકત્રીસના છેદમાં સોળ ઇઝ ઇક્વલ ટુ ઝીરો. પણ અહીંયા માઇનસ આવે છે, માઇનસ માઇનસ પ્લસ થઈ જશે, એક્સ પ્લસ એકના છેદમાં ચાર હોલ સ્ક્વેર પ્લસ એકત્રીસના છેદમાં સોળ. હવે આ એકત્રીસના છેદમાં સોળ આપણે વર્ગમૂળ લેશું તો પણ શું થશે, એક્સ પ્લસ એકના છેદમાં ચાર આખાનો સ્ક્વેર ઇઝ ઇક્વલ માઇનસ એકત્રીસના છેદમાં શું, કોઈ પણ સંખ્યાનો સ્ક્વેર ઋણ આવી શકે નહીં. માટે લખી દે, કોઈ પણ સંખ્યાનો વર્ગ ઋણ ના મળે માટે સમીકરણનું ના વાસ્તવિક બીજનું અસ્તિત્વ નથી, હંમેશા બી સ્ક્વેર માઇનસ ફોર એસી લેસ ધેન ઝીરો, મતલબ ઝીરો કરતા નાના એટલે ઋણ હશે, તો વાસ્તવિક બીજનું અસ્તિત્વ મળશે નહીં. ઓકે જોઈએ, કંઈ પણ તકલીફ હોય તો કોમેન્ટ બોક્સની અંદર કોમેન્ટ કરીને મને જણાવી શકો છો. અને હા, જો ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકનનું બટન દબાવવાનું ભૂલશો નહીં, કે જેથી કરીને તમને મારા નવા નવા વિડીયોના નોટિફિકેશન મળતા રહેશે. ઓકે થેન્ક યુ.